સ્ટુડન્ટ કેમ છો તમ બધા આજ આપણે લેસન નંબર 6 ટેડુ ચાલે ચક્કર ચક્કર જે આપણે પેજ નંબર ક્યાં સુધી કમ્પ્લીટ કર્યું હતું જે આપણે 471 પેજ સુધી કમ્પલીટ કર્યું હતું હવે આપણે 72 પેજ ઉપર જોઈએ તો કે નીચે આપેલા વાહનોના ચિત્રો ઓળખો એટલે કે આઈડેન્ટિફાય ધ ફોલોઇંગ પિક્ચર ઓફ ધ વહીકલ્સ એટલે શું કીધું છે કે કોના વાહન જે છે વાહનો કે કેટલા તેના પૈડા હોય છે તે આપણે ઓળખવાના છે ઓકે તો જો ફર્સ્ટ પિક્ચર આપેલું છે આપણને તો કેટલા પૈડા હોય છે એક અને બે પૈડા હોય એવી રીતે ઓટો રિક્ષા આપેલી છે તો ઓટો રિક્ષાને કેટલી હોય છે એક આગળ અને બે પાછળ એટલે ત્રણ હોય છે પછી બસ આપેલી છે તો બસ ની અંદર કેટલા હોય છ એટલે કે બે અને બે ચાર બસ એટલે કે ચાર હોય છે પૈડા એવી રીતે મોટર ને પછી સ્કૂટર પછી છે આગબોટ એમ્બ્યુલન્સ પછી આગ બંબો અને મોટર કાર હેલિકોપ્ટર અને હોડી એવી રીતે શું કીધું છે કે જે આઈડેન્ટિફાય ધ ફોલોવિંગ પિક્ચર ધ વ્હીકલ્સ એટલે કે કોને કેટલા પૈડા હોય છે તે આપણે કરવાનું હતું ઓકે તો તમને પણ ખ્યાલ હશે કે કોઈ પણ જે વાહનો હોય તેને કેટલા પૈડા હોય ઓકે તો જો આપણને શું આપેલું છે ક્વેશ્ચન વાહનો એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે ઉપયોગી છે એટલે શું કહે છે વાહન જે હોય છે આપણે સાયકલ હોય મોટરસાયકલ હોય બસ હોય ટ્રેન હોય વિમાન હોય કે કોઈ પણ જે સાધનો હોય જે વાહનો હોય તે આપણને શું કરે છે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે પછી વાહનો ચલાવવા માટે પેટ્રોલ ડીઝલ વીજળીની જરૂર પડે છે તો જો આપણે સાયકલ લાગતા હોઈએ તો આપણા પૈડાની અંદર શું જોઈએ હવા જોઈએ એવી રીતે આપણે જો વાહન જે છે કાર પણ હોય તો તેની અંદર શું જોઈએ પેટ્રોલ ડીઝલ અને વીજળી જોઈએ પછી કેટલાક વાહનો સાથે પ્રાણીઓ પણ જોડાય છે શું કે છે જેમ કે ઘોડાગાડી હોય ઊંટ ગાડી હોય તો એ રીતે શું કે છે કે આપણા પ્રાણીઓ જે હોય છે એનો પણ ઉપયોગ કરીએ છીએ ઓકે પછી કેટલા વાહનો આકાશમાં ઉડે તો આકાશમાં જે ઉડતા હોય જેમ કે હેલિકોપ્ટર ઉડતું હોય વિમાન ઉડતું હોય તો એ વાહન પણ કેવું છે આપણા માટે જરૂરી છે પછી કેટલાક વાહનો પાણીમાં ચાલે છે જેમ કે આગ બોટ હોય પછી શું હોય છે કે બોટ હોય હોડી હોય તો એ શું છે બધા પાણીમાં હાલતા હોય તે પણ આપણે વાહન ઉપયોગી છે પછી કેટલાક વાહનો જમીન પર ચાલે જેમ કે બસ હોય મોટર કાર હોય પછી ટ્રેન હોય એ બધી શું હોય છે આપણે જે વાહનો જમીન પર ચાલતા હોય છે પછી વાહનો જુદા જુદા ભાગો હોય છે શું કે વાહનો જે હોય છે એના અલગ અલગ ભાગ હોય છે જેવી રીતે જો ખટારો હોય તો તેને પાછળના ભાગમાં માલ મૂકી શકાય છે પછી એમ્બ્યુલન્સ હોય તો એમ્બ્યુલન્સ જે બીમાર વ્યક્તિ હોય તેને ઇમરજન્સીમાં તેને એકસો આઠમાં માં લઈ જઈ શકાય છે એટલે એવી રીતે શું હોય છે વાહનો પણ જુદા જુદા પ્રકારના હોય છે પછી વાહનોના પૈડામાં હવા ભરવી પડે એટલે શું છે જેમ કે સાયકલ હોય રિક્ષા રિક્ષાઓ તે શું કહે છે એ રીતનું જે વાહન હોય તેના અંદર જો હવા ઓછી થઈ જાય તો તેની અંદર આપણે શું કરી શકાય જે હવા ભરી શકાય છે એટલે શું કીધું છે આઈડેન્ટિફાય ધ પિક્ચર એટલે કે આપણે જે અલગ અલગ જે શું જોયું આપણે વાહનો જોયા તે વાહનોને કઈ કઈ રીતે આપણને ઉપયોગી છે તેની અંદર રિક્ષા હોય તો તેની અંદર પેટ્રોલ ડીઝલ વીજળી કે કોઈ પણ પ્રકારની જે રીતનું તેને ઉપયોગી વસ્તુ હોય તે ભરી લેવામાં આવે અને તે ભરેલી વસ્તુને શું કરીએ છીએ આપણે તે રિક્ષા હોય બસ હોય તેનો ઉપયોગ કરીએ છીએ એટલે શું કે આપણા જે વાહનો છે તેની ઓળખાણ શીખા ઓકે હવે જો નેક્સ્ટ પેજ આપણને શું આપેલું છે કે નીચેના જોડકના લય સાથે ગાઓ એટલે કે સિંગ ધ ફોલોવિંગ રિધિમેશ ઓકે તો આપણને જો ફર્સ્ટ શું આપેલું છે લાલ બસ આપેલી છે તો તેનું ગીત શું આપેલું છે લાલ લાલ બસ ચાલે ધસમસ બસ ને ચલવે ડ્રાઈવર તેમાં ફરે મુસાફર ટિકિટ દીએ કંડક્ટર ટિકિટ તપાસે ચેક કર જો શું કીધું છે આપણને એક બસ આપેલી છે લાલ બસ અને એના વિશે આપણને લાલ લાલ બસ હોય છે ડ્રાઈવર ચલાવે છે મુસાફર અને ટિકિટ તપાસે કોણ છે ચેકર એટલે કંડક્ટર જે છે શું કરે છે ટિકિટ દે છે અને ટિકિટ તપાસે પણ છે ઓકે પછી જો સાયકલ મારી નાની એવી ટનન ટોકરી વાગે વચ્ચે ઊભી બેન નાની તરત ત્યાંથી ભાગે જો આપણને સાયકલ પિક્ચર આપેલું છે કે સાયકલ જે છે મારી કેવી છે નાની નાની છે અને ટન ટન ટોકરી વગાડે એટલે બેલ વગાડે છે અને મારી બેન નાની છે ત્યાંથી મને જોઈને શું કરે છે ભાગે છે પછી જો આગબટ આગબટ તો સરળ ચાલે પાણી કાપે આમ દરિયા વચ્ચે ડોલતું જાણે તરતું નાનું ગામ શું કે છે કે જે આગબોટ આપેલી છે તે પાણીમાં કેવી હાલે છે સરળ કરતી જાય છે વચ્ચે ડોલતી જાય છે છે અને અને તેનું તેનું નામ નામ શું શું એટલે એટલે ગામ કે તેનું નામે કેવું છે નાનું અને ગામે ગામ એટલે કે દરિયામાં તે શું કરતી હોય છે પાણીમાં સરળ કરતી ફરતી હોય છે પછી જો વિમાન કરરણ કરતું વિમાન ઉડે દરિયો પાર કરતું પહાડ હે જો વિમાન તમે જોયું હશે કે તે શું કે છે વિમાન ઉડે છે દરિયો પાર કરી દે ઉંચા ઊંચા પહાડો અને વાદળામાં તે શું કરે છે ઉડે છે ઓકે પછી જો ભરણ કરતી રીક્ષા આવી દોટી બેઠો રાજુ

અને શું કરતો જાય પેડા શોત પટારો એટલે કે એના જે પેડા છે એના તેનાથી શું કરે વજન ભારે વસ્તુઓ તે શું કરે છે વજન લઈને એક દેશમાંથી બીજા દેશમાં એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે હું ઘોડાગાડી વાળો મારો ઘોડો ઘણો રૂપાડો ધોળા એના રંગમાં અહીં કાળા ચાઠાવાળો મારો ઘોડો ઘણો રૂપાડો શું કે છે ઘોડાગાડી તમે બેઠા હશો ને એવી રીતે શું કે છે 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 ઘોડો કેવો મારો અને કાળો ચાંભા એટલે કે કાળા રંગનો છે અને મારો ઘોડો કેવો છે રૂપાળો તબડક તબડક ચાલતો જાતો એવો મારો ઘોડો છે પછી જો ટ્રેન આપેલી છે છુપ છુપ કરતી ટ્રેન આવે તેણી સીટી બજાવે સ્ટેશન સ્ટેશન થો બી તો બી દેશની શેર કરાવે શું કહે છે ટ્રેન જે છે એક દેશમાંથી બીજા દેશમાં લઈ જાય છે અને શું કરે છે ટ્રેન છુક છુક ગાડી કરતી સિટી બજાવે છે અને દેશની શું કરે છે શેર હવે જો આપણને નેક્સ્ટ પેજમાં શું આપેલું છે આપણે જોઈએ કે નીચેના વાહનોને તેના રસ્તા સાથે જોડો એટલે કે નમૂનો આપ્યો છે મેચ ધ વેહિકલ વિથ ધેર ધ વે એક્ઝામ્પલ ઇઝ ધ ગીવન તો શું કીધું છે આપણને કે જે સાધનો જે વાહનો આપેલા છે તે આપણે કયા રસ્તા ઉપર પાણીમાં આકાશમાં જે રીતે તે ઉડતા હોય ચાલતા હોય તે એની સાથે શું કરવાનું છે મેચ કરવાનું જેમ કે જો આપણને આપેલું છે વિમાન તો વિમાન ક્યાં ઉડે છે તો કે આકાશમાં પછી બોટ એટલે કે હોડી ક્યાં છે તો કે પાણીમાં જાય છે એ રીતે તમારે શું કરવાનું સ્કેલ એન્ડ પેન્સિલ દ્વારા તમારે મેચ કરવાનું પછી જો આપણને એમ્બ્યુલન્સ આપેલું છે તો એમ્બ્યુલન્સ ક્યાં ચાલે તો કે રોડમાં પછી છે આપણને રોકેટ તો રોકેટ ક્યાં ચાલે છે તો કે આકાશમાં એટલે કે વાદળામાં પછી ખટારો તો એ કે રોડ ઉપર પછી સ્કૂટર તો કે રોડ ઉપર એવી રીતે તમારે શું કરવાનું છે મેચ ધ મેચિંગ કરવાનું કે પછી જો આપણને આપેલી છે ગાડી સ્કૂટર એ રીતે પછી બસ પછી છે એરોપ્લેન પછી શું છે હોડી સાયકલ અને બોટ તો એ રીતે શું કરવાનું છે આપણે વેચી કરવાનું છે શું કરવાનું છે જે વાહનો તમને વાદળામાં એટલે કે આકાશમાં ઉડતું હોય પાણીમાં હાલતું હોય એનો રોડ ઉપર હાલતું હોય એનો શું કરવાનું છે આપણે મેચ કરવાનું ઓકે નેક્સ્ટ પેજ કે એક્ટિવિટી વિવિધ વાહન ચલાવવાનો અભિનય કરાવો નમૂના આપ્યા છે તે ઉપરાંત અન્ય વાહન ચલાવવાનો અભિનય પણ કરાવો શું કીધું છે આપણે કે અલગ અલગ પિક્ચર આપેલું છે અને અલગ અલગ વ્યક્તિઓ શું કરી રહ્યા છે તે એક્ટિવિટી કરી રહ્યા છે જેમ કે જો અહીં શું છે એક છોકરો સાયકલ હાંકી રહ્યો છે તો આ વ્યક્તિ શું કરી રહ્યો છે સાયકલ ચલાવવાની એક્શન કરી રહ્યો છે એવી રીતે બીજો વ્યક્તિ શું કરે છે ઘોડા ગાડી હાંકી રહ્યો છે તો આ બીજો છોકરો શું કરી રહ્યો છે ઘોડો એક હાથમાં શું કરે છે લાકડી પકડે છે એટલે કે અને બીજી હાથમાં શું કરે છે તે તે ઘોડાને લગામ પકડે છે છે અને શું કરે ઘોડો હાખવાને એક્શન કરે છે પછી નેક્સ્ટ થર્ડ વ્યક્તિ શું કરે છે તે તો કે કે ફોર એટલે કાર હાકે છે અને આ છોકરી શું કરે છે તેની એક્શન કરે છે પછી ફોર્થ શું કરે છે છોકરો સ્કેટિંગ કરે છે ઓકે તો એવી રીતે આ બીજી છોકરી છે તેનું શું કરે છે શું કરે છે તે અભિનય કરે છે એટલે કે હાકે છે એટલે આ શું કરે છે એકબીજાની શું કરે છે તે એક્ટિવિટી કરે છે ઓકે પછી જો સેકન્ડ કે ચાલો હસીએ લેટ્સ ધ લાફ શું કીધું છે લેટ્સ ધ લાફ એટલે ફર્સ્ટ શું છે કે બસ ક્યાં છે જીપની બાજુમાં જીપ ક્યાં છે તો કે બસની બાજુમાં બસ અને જીપ ક્યાં છે એ કે તો આજુ અને

કપાસનો છોડ છે તેમાંથી કપડા બને છે જોયું શું કે શેનો ઝાડવો છે છે તો શું એક છોકરો કે પપ્પા તેનો પેન્ટ બનશે શર્ટ બનશે ક્યારે ઉગશે તો એ કપાસ નો છે તેમાંથી કપડાં બનશે પછી જો પ્રાર્થના સમૂહમાં ગાવો એટલે કે આપણે શું આપેલી છે એક પ્રાર્થના આપેલી છે તો જો આપણે શું કરવાનું છે તેને ગાવાનું છે તો જો સિંગ ધ પ્રેર ઇન ધ ગ્રુપ ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ હેત લાવી હસાવ તું સદા રાખ દિલ શાપ ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરજે માફ જોઈ કેવી સરસ મજાની આપણને શું આપેલી છે પ્રેયર આપેલી છે પ્રાર્થના આપેલી છે જે તમે પણ શું કરજો તેને ગાજો ઓકે બાય